વાત કરશે. પીવાના પાણી તથા ખેતી તેમજ પશુપાલનના પાણી મુદ્દે રજૂઆત કરાશે. મહેસાણાના વેજરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો છે. તેમણે રજૂઆત કરી કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવો ખોદીને ઊંડા કરાયા છે તેની માટી કોરી રોયલ્ટી વચ્ચે ધોબી કામને લઈને ઝઘડો ચાલતો હતો. આ જ વાતની અદાવત રાખી ચાર શખ્સો હત્યાને અંજામ આપ્યો. તમામ આરોપીઓની પોલીસે કરી ધરપકડ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતી એક મહિલા સાથે છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ. પાટણમાં રહેતા ત્રણ શખ્સો અમેરિકા ટૂર લઈ જવાના બહાને મહિલા સાથે રૂપિયા 42 લાખની છેતરપિંડી કરી. તેથી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પ્રસ્તુત કરતા પેરાગોન ઓફિસ ફૂટવેર. પેરાગોન પહેનો, સ્ટાર બનજો. જેકે ટાયર, ટોટલ કંટ્રોલ. વેલસ્પન ક્વિક ડ્રાય ટાવલ, જે જલ્દી સુકાય જલ્દી સુકવે. આજે જ રજિસ્ટર કરો gujaratishadi.com પર. તો જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ પહોંચી ચૂક્યા છે, જ્યાં બાબા ભોલેનાથના દર્શન કરવા આજનો આ તેમનો કાર્યક્રમ રહેશે. ચૂંટણીનો પ્રચાર જે છે તે ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો અને પૂર્ણ થતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેદારનાથના દર્શન કરવા અને ત્યારબાદ આવતીકાલે બદ્રીનાથના દર્શન કરવાના છે. આપ જોઈ શકો છો તેમનું હેલિપેડ જે છે તે ઉતરણ કરી ચૂક્યું છે અને ત્યાંથી નીકળીને તેઓ સીધા કેદારનાથમાં બાબા ભોલેનાથના દર્શન કરવાના છે અને ભાજપની જીત માટેના આશીર્વાદ માંગશે. કેદારનાથ પહોંચીને ત્યાં જે ગુફા છે તે ગુફામાં પણ તેઓ ધ્યાન ધરવાના છે. કેદારનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને રુદ્રાભિષેક પણ કરવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી મોદીની આ યાત્રાને